ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર અને રાજ્યમાં થયેલા નકલી એન્કાઉન્ટરોના વિરોધમાં 6 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન અપાયું છે. ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 6 સપ્ટેમ્બરે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા માટે ગુરુવારથી જ આશ્ચર્યજનક કાર્યક્રમો શરૂ કરી દેવાયા હતા અને ગુરુવારે સાંજે કોંગ્રેસ દ્વારા મજૂરા ગેટ આરટીઓ પાસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી સાથે પૂતળા દહન કરાયું હતું. જ્યારે નાનપુરા મકાઈપુલ પાસે કોંગ્રેસી આગેવાનો દ્વારા ચક્કા જામ કરાતા બંધની અસર દેખાવા માંડી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર અને રાજ્યમાં થયેલા નકલી એન્કાઉન્ટર અને તેમાં આઈપીએસ અધિકારી વણજારાના રાજીનામા બાદ કોંગ્રેસને વણજારાના ખભે બંદૂક રાખી નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે અને તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 6 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન અપાયું છે, જેના અનુસંધાને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારથી જ આશ્ચર્યજનક કાર્યક્રમો શરૂ કરી દેવાયા હતા અને ગુરુવારે સાંજે મજૂરા ગેટ આરટીઓ પાસે કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી સાથે પૂતળા દહન કરાયું હતું. જ્યારે નાનપુરા મકાઈપુલ પાસે કોંગ્રેસ દ્વારા મોદીના રાજીનામાની માંગણી સાથે ચક્કાજામ કરાયું હતું. જો કે ચક્કાજામ કરનાર 15-20 જેટલા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોની પોલીસે અટક કરી હતી. અમે આજે નરેન્દ્ર મોદીના પૂતળા દહનનો કાર્યક્રમ આપીને એવો વિરોધ નોંધાવ્યો છે કે ડીજી વણજારાએ પોતાના લેટરમાં લખીને આપ્યું હતું કે નરેન્દ્ર મોદીસિંહના કહેવા અનુસાર એમણે ઘણા ખરા એન્કાઉન્ટરો કર્યા છે અને આજે એ લોકો જેલમાં બેઠા છે અને નરેન્દ્ર મોદી જ્યારે પીએમ બનવાનું સપનું જોયે છે અને કાયદાને કઠપૂતળી બનાવીને પોતે કામો કરવાનું કાર્ય કરે છે એની સામે અમે બહુ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને કહેવા માંગીએ છીએ કે આ કાયદાને કઠપૂતળી બનાવીને કાર્ય કરવાનું બંધ કરે અને પ્રજાના હિતલક્ષીના થોડાક કામ આટલા વર્ષોમાં 17 વર્ષમાં પ્રજા હિતલક્ષીના થોડા કામ અમને કરી બતાવે એની સામે અમારા શંકરસિંહ વાઘેલા શ્રી અને અર્જુનભાઈ મોંડવાડા પ્રદેશ પ્રમુખશ્રીએ કાલે ગુજરાત બંધનું એલાન કર્યું છે અને નરેન્દ્ર મોદી શ્રી સામે અમે એમના પુતળું દહન કરીને વિરોધ નોંધાવ્યો છે.